શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા આજરોજ આણંદ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને ગાંધીનગરથી શિક્ષિત યુવા બેરોજગારના સભ્યો આણંદ મુકામે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા છેલ્લા 5 વર્ષથી અટકી પડેલી સરકારી ભરતીઓની પ્રક્રિયાના મુદ્દાને લઈ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી અટકી પડેલી સરકારી ભરતી પ્રક્રિયાઓમાં અમુક યુવાઓનો પરિણામ બાકી હોવાના, નિમણૂક બાકી હોવાના, ફોર્મ ભરવાના બાકી હોવાના જેવા ઘણા બધા પ્રશ્નોને લઈ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા જણાવાયું છે કે સરકાર દ્વારા આ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા માટે છેલ્લા 1.5 મહિનાથી કહેવામાં આવે છે, પરંતુ હજી સુધી કોઈ જ કાર્યવાહી ન થતાં તેઓમાં રોષની લાગણી ઉદ્ભવી છે. ત્યારે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો 31 ઓગસ્ટ પછી બહોળી સંખ્યામાં ઉમેદવારો યુવાનો દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવશે. મારું નામ નીરવ જોશી છે અને હું શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ જે ગાંધીનગરથી કાર્ય કરી રહી છે એનો સભ્ય છું. અને આજની મુલાકાતનું આયોજન એટલા માટે આણંદ ખાતે કરવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષથી સરકારના વિવિધ વિભાગોની અંદર જે અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ છે, સરકારી ભરતી પ્રક્રિયાઓ જે વિવિધ સ્ટેજમાં અટકી પડેલી છે, જેમાં અમુકમાં પરિણામ બાકી છે, અમુકમાં નિમણૂકો બાકી છે અને અમુકના ફોર્મ ભરાઈ ગયા છે પરંતુ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી, તો આ બાબતે એક શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ લડત ચલાવી રહી છે અને એના ભાગરૂપે આજે જનજાગૃતિ કાર્યક્રમ રૂપે આણંદમાં આજે મુલાકાત આયોજન કરવામાં આવી. સમિતિએ હવે નક્કી કર્યું છે કે એકવાર સરકારે જ્યારે અમારી સાથે બેઠક કરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે 10 દિવસમાં તમારી સાથે ફરીથી મુલાકાત કરવામાં આવશે, પરંતુ 10 દિવસમાં અમારી સાથે મુલાકાત કરવામાં આવી નથી અને આ મુલાકાત નથી કરવામાં આવી ને એ વાતને 1.5 મહિના જેવો સમય થઈ ગયો, એટલે એમના વાયદો ચૂકી ગયા છે. અમે કેટલી ઓરલી પણ રજૂઆત કરી છે, અમને કહેવામાં આવ્યું છે કે અમે કરીશું, મીટિંગ કરીશું, પણ હજુ સુધી અમને કોઈ તારીખ નક્કી કરવામાં આવતી નથી અને એના કારણે અમારી હવે ધીરજ ખૂટી ગઈ છે. માટે 31 તારીખ પછી ગાંધીનગરની અંદર ગમે ત્યારે આ ઉમેદવારોનું વાવાઝોડું આવવાનું છે, એટલે સરકારે આ ધ્યાનમાં અમે 31 તારીખ પછી રજૂઆત કરવા જવાના છીએ અને બહોળી સંખ્યામાં ગુજરાતના યુવાનો ગાંધીનગરમાં રજૂઆત કરશે સરકારને.